નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું આજે હું તમને એક વનસ્પતિ વિશે પરિચિત કરવાનો છું દુનિયાની અંદર ઘણા બધા યુટ્યુબરો છે ચેનલોના માલિકો છે પણ આજ ઘડી સુધી કોઈ આ વનસ્પતિનો વિડીયો કદી મૂચ્યો નથી કોઈ યુટ્યુબરે અને પહેલી વાર તમે મારા વિડીયોની અંદર આ યુટ્યુબ ચેનલના અંદર આ વનસ્પતિનો વિડિયો જોઈ રહ્યા છો ખાસ કરીને આ વનસ્પતિના પત્તાને તમે ઓળખી લેજો પ્લસ એના ફળને પણ મુશ્કેલી હોય છે મારા વિડીયો સમજ જોઈ શકો છો અને આ વેલા ટાઈપ તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ આ વેલને જોઈ શકો ખાસ કરીને આ વનસ્પતિનું નામ છે તુહડું વનસ્પતિ એટલું યાદ આવું ખાસ કરીને તમે તુહડું વનસ્પતિનું નામ સોંપીને આશ્ચર્ય ચક્કિત થઈ જાય છો કારણ કે તમે ઓને ખોળતા તો અશોધ એકસો એક ટકા મને વિશ્વાસ છે કે કે ઘણા બધા જે ઘંઢિયા હોય જે જોણકારો હોય જે વેદ હોય ને તુહડાને વધારે ખોળતા હોય છે ખાસ કરીને આ તુહડું છે ને ઓળાની અંદર વધારે જોવા મળે અને ખાસ કરીને ઉનાળાની અંદર ઓના આવીળા આવે છે અને ખાસ કરીને આ કડવું હોય અને એટલું બધું કડવું હોય છે ને એની ખાસિયત તમને કહી દઉં કારણ કે તમે ઓના પગના અંદર મસળો ને તો એનો જે સ્વાદ હોય છે ને એ જીબે ટચ થાય છે એટલું યાદ રાખજો કારણ કે તમે ઓના ખાતા નથી ને ખાલી પગના અંદર મસળો છો એનો સ્વાદ છે ને એ જીબે એટલું યાદ રાખજો કે આ એટલું બધું કડવું છે ઓને ખો ને તો તમને જો ડાયાબિટીસની તકલીફ રહેતી હોય સુગર લેવલનું પ્રમાણ વધતી જતું ઇન્સ્યુલિનની ગોળીઓ લેતા હોય તો તમારે લેવાની જરૂર ના પડે એટલું યાદ રાખજો કારણ કે આ તૂહડું એટલું બધું કડવું છે ને કે કોઈ કહી ના શકાય ઘણા બધા ખોળતા હોય છે અને ઘણા કહેતા કે આ ચો જોવા મળે છે ચો જોવા મળે પણ હોળાની અંદર જોવા મળશે એટલું યાદ રાખજો અને તમારે કોઈ ડૉક વધારે પડતા પૈસા ખર્ચવાય ના પડે ડાયાબિટીસની દવાઓ ના લાવવી પડે પ્લસ જે ચોપડીને લગતી બીમારી રહેતી હોય એની પણ દવા ના લાવવી પડે પ્લસ તમને શરીરના અંદર કોઈ પ્રકારના દુખાવા રહેતા હોય એ ટુ જેડ પકાડાના એના મટાડા માગતા હોય એની પણ તમારે દવા ના લાવવી પડે એની કોઈ માલિશ પણ ના લાવવી પડે આયુર્વેદ દ્રષ્ટિયા તૂહડું છે ને એકદમ કડવું હોવાથી એનો સ્વાદ એટલો બધો કડવો હોવાથી આસણે આપણા શરીરના અંદર જો ડાયાબિટીસની જે તકલીફ હોય ને એને એક મહિનાની અંદર મટાડી દેશે કારણ કે એક મહિનો સુધી આ તુહડાનું તમે સેવન કરો પોતાના પગના અંદર મસળો અને એનો સ્વાદ જીભે જાય તો તમારા મહિનાની અંદર ડાયાબિટીસ ખતમ થઈ જાય અને તમે જો ચેક કરાવો છો ને તો ડૉક્ટર એમ કહી દે ભાઈ તમને ડાયાબિટીસ નહીં નહીં તમે ઘણી વસ્તુ પણ ખાઈ શકો છો પ્લસ જે શુગર લેવલનું પ્રમાણ વધી જાય એ પણ ઓછું થઈ જશે અને તમારે ઇન્સુલિનની દવા પણ નહીં લેવી પડે આ મારા વિડીયો સમક્ષીની વેલ પણ નિહાળી રહ્યા છો ખાસ કરીને આ ટાઈપની હોય છે ને પત્તાને પણ ઓળખી લેજો તો એ મારા વિડીયો સમક્ષ આતું હુડું છે હા એક વાત અગત્યની લઉં કે તમે તમારા એરિયાની અંદર આ તુહડાને કયા નામથી ઓળખો છો એ મને જરૂર કોમેન્ટમાં કહેજો કારણ કે હું તમને જો ન માનું છું ને ખોટું પણ હોઈ શકે તમારા એરિયાની અંદર અલગ પણ હોઈ શકે હું તમને તુહડું કહું છું મારી ભાષાની અંદર મારા એરિયાને અને તમારા એરિયાની અંદર અલગ પણ હોઈ શકે એટલું યાદ રાખજો અને આ એના પત્તા ખાલી ખાશો ને તો એકદમ કડવા કડવા લાગશે એનું ફળ તો વધારે કડવું છે એટલું યાદ રાખજો કારણ કે દુનિયાની અંદર કોઈ વનસ્પતિ એવી નથી કે કડવાસવાળી એનાથી દસ ગણી આ કડવાસવાળી આ તુહડું છે હા તો દુનિયાની અંદર કોઈ એવી વનસ્પતિ હોય કળવાસવાળી તુહડા સિવાય તો મને જરૂર કોમેન્ટમાં કહેજો અને એક બીજી વાત કરી કે તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કઈ રીતે ઉપયોગ કરે છે જરૂર મને કોમેન્ટ હા એક બીજી પણ વાત કરી કે તમને હાથ પગના અંદર દુખાવો રહેતો હોય તો તમારા આ તુહડું આવે છે એને તોડી લેવાનો હોય ને એની માલિશ કરવાનું છે એનો રસ હોય છે એનું એટલે તમને જે દુખાવો રહેતા એ દુખાવ પણ મળી થાય એ ટુ જેડ પકડના છે શરીરના પ્લસ તમને જો ચર્મરોગની લગતી બીમારી હોય ચામડીની લગતી બીમારી હોય તો તમે એનું માલિશ કરશો અને તોડીને જે રસની તો તમને જે ચામડીની લગતી બીમારી છે એ પણ મટી જશે આયુર્વેદ દ્રષ્ટિએ આ તુહડું છે ને આપણા શરીર માટે થાય રામ બાળશે ઘણા ઘડિયાઓને ખોળતા હશી ઘણા બધા વેદોને ખોળતા હશી પણ જે નસીબવાળો હોય ને ભાગ્યશાળી હોય ને એના આ તુહડું મળે હું આખા વરાના અંદર ખોળતો હતો અને આજે મને મળ્યું એટલે હું આમ તો પોતાને એમ હમતું કે હું તો નસીબ વગર ન શું પણ હકીકતમાં મને આજે એવું લાગ્યું કે હું નસીબવાળો છું કારણ કે હું જેને ખોળું છું ને જેવા તાકડે જરૂર હોય એવા તાકડે નથી મળતું પણ જરૂર નથી એવા તાકડે મને મળી ઉનાળાની અંદર હોળાની અંદર એટલું યાદ રાખજો તો મારું નસીબ સર બહુ જોરદાર છે એટલું હું જે વસ્તુ ચાઉં છું મને તાત્કાલિક નથી મળતી પણ સમય આવો મળે છે એટલું યાદ રાખજો ખાસ કરીને આ વનસ્પતિનો ઉપયોગ છે આયુર્વેદ દ્રષ્ટિએ ડાયાબિટીસ મટાડવા માટે થાય છે એટલું યાદ રાખજો અને તમારો આનો ઉપયોગ કઈ રીતે કરવા આનું શાક બનાવીને તમે સેવન કરી શકો છો કો આની ચટણી બનાવીને પણ ખાઈ શકો છો પ્લસ એને એકને એક આખું ખાઈ શકો છો કડવું લાગશે જેટલું શરીરના અંદર કડવા જ જશે ને એટલું તમારા શરીરના જે કીટાણુ ઝેરી હશે એને મારી નાખશે પ્લસ એક બીજી પણ વાત કરી લઉં અગત્યની તમને જો ઝીણો તાવ રહેતો હોય અને કોઈ પ્રકારનો ભયંકર તાવ રહે એને પણ મટાડે એક બીજી વાત કરી લઉં કે તમે ઓનું નિયમિત સેવન કરશો ને તો આર્વી દ્રષ્ટિએ તમે આખા વર્ષની અંદર તમે બીમાર થશો નહીં મારા ખ્યાલ મુજબ તમે પહોંચવા સુધી તમને તાવ પણ નહીં આવકાવો દો મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માગું પ્લીઝ પ્લીઝ મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક કરનો કોમેન્ટ કરજો હા લાઈક તો જરૂર કરજો કારણ કે મને લાઇક કરશો ને તો મારી ચેનલની મોટિવેશન વધશે પ્લસ મારી આબૃ વધશે મારી ક્રેડિટ વધશે મને વિડીયો બનાવવાની ઈચ્છા થશે મિત્રો હા મિત્રો જો મારા બોલવામાં કોઈ મિસ્ટેક થતી હોય તો તમે આપોઆપ સુધારી લેજો હું નવું ગુનેગાર શું એટલું યાદ રાખજો હા મિત્રો જો તમારી હેલ્થને લગતી કોઈ બીમારીનો લગતો જો વિડીયો બનાવતો મને જરૂર કોમેન્ટ કરજો હું લગતો જરૂર વિડીયો બનાવીશું આ જાણકારી છે ને બીજા મિત્રોને જરૂર શેર કરજો કારણ કે આ તૂહડું છે ને શરીર માટે રામ બાળશે એટલું યાદ કારણ કે ઘણા ઘટિયાના આયુર્વેદો ખોળતા હોય છે અને કારણ કે આ કરોડોની કિંમત એ વેકાય છે એટલું યાદ રાખજો કારણ કે આયુર્વેદ દ્રષ્ટિએ છે ને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો તેવી મારો આ વિડિયો જો ખૂબ ખૂબ આભાર તમારો